જય સ્વામિનારાયણ ભક્તો, આ તમે જોઈ રહ્યા છો આપણે પહેલો ભાગ જોયો આચાર્ય મહારાજ નિવાસ પૂજ્ય ગાદીવાળા શ્રીનિવાસના બીજો પાઠ છે. વાત આપણે શરૂ કરી અહીંથી આપણે જોયું હતું. આ તમે સીડી જોઈ રહ્યા છો, આ બરાબર આચાર્ય નિવાસ છે, એની આગળ સંત નિવાસ, સામે મંદિર, અને આ આચાર્ય મહારાજ નિવાસ છે. તો ત્યાં આ જે સીડી છે, સીડી ઉપર તમે જોઈ રહ્યા છો, આપણે ઉપર જોયું, ત્યાં ઉપર આની આગળ ગાદીવાળા શ્રીનો નિવાસ છે. બરાબર આ સામે ઓલી બાજુથી પણ જોવાય એમ છે, આ બાજુથી પણ જોવાય એમ છે. આ બધા જૂના ઉતારા, એ સમયના જે એન્જિનિયર હશે, ખૂબ સરસ કામ કર્યું છે. આ બીજો રૂમ છે આચાર્ય મહારાજનો, જ્યાં હરિભક્તો મળવા આવે એટલે આચાર્ય મહારાજ અહીંયા એ બેઠક સ્થાન છે, જે હરિભક્તો સંતો મળવા આવે આચાર્ય મહારાજ અહીં બેસતા. આ તમે જોઈ રહ્યા છો, આ છે આચાર્ય મહારાજનું આરામ કરવાનું, શયન કરવાનું સ્થાન. તમે જોઈ રહ્યા છો ભક્તો, તમે જોઈ રહ્યા છો ભક્તો કે આ મારા શ્રી જીમનો પણ શોખ છે, એટલે એમના માટે આ મશીન પણ રાખેલું છે જીમનું. આ બહારનો એરિયા છે, બારી છે, આ બારી ખોલો એટલે સામે જ તમને અદ્ભુત નજારો, આ નારાયણ સરોવર તમને જોવા મળે. આમાં સરખું દેખાતું નથી વિડીયોમાં, પણ તમે જોઈ રહ્યા છો આ નારાયણ સરોવરનો અદ્ભુત નજારો હવે દેખાશે તમને. જો આ સામે જ તે બરાબર નારાયણ સરોવર છે, અદ્ભુત નજારો ભક્તો. આ બધું જૂનું બાંધકામ, ખૂબ વ્યવસ્થિત સુયોગ્ય. આ બાથરૂમ છે, બહુ કાંઈ એવું વીઆઈપી છે નહીં, તમે જોઈ રહ્યા છો ભક્તો, કારણ કે આચાર્ય મહારાજને સાદગી ખૂબ પસંદ છે. નાનું એવું બાથરૂમ છે, જોવા બહાર છે મારા સિંહ નિવાસ સ્થાન. આ બે બાજુ રૂમો છે, ના આપણે ઓલી બાજુ જોયું એ ગાદીવાળો સિંહ નિવાસ, અહીંથી સંત નિવાસ આવી જાય. આ નીચે સ્ટોર છે, જે પાર્ષદો છે વનરાજ ભગત, પૂજ્ય કનુ ભગત, તે પાર્ષદોનો રહેવાની રૂમો છે, બે રૂમો. અને અહીંથી આચાર્ય મહારાજ નિવાસ સ્થાન, આચાર્ય મહારાજ અહીં બહાર બેસે, સામે અદ્ભુત નજારો લીલા જાળવા માટે. જય સ્વામિનારાયણ ભક્તો, તો આપણે આચાર્ય મહારાજ નિવાસ જોયો. જય સ્વામિનારાયણ.